નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. ભરૂચ તાલુકાના ડભાલી ગામે ગર્ભવતી સગીરાએ અગ્નિસ્નાન કરી મોતને વહાલું કર્યું. પ્રેમીએ લગ્ન કરવાની ના કહેતા અંતિમવાદી પગલું ભર્યું. નબીપુર પોલીસે પ્રેમી વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અને બળાત્કારનો ગુનો નોંધી તપાસ શરૂ કરી. ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે જિલ્લામાં આવેલા 3 ડેમમાં નવા નીરની આવક. બળદેવા, ધોરી અને પિંગુ ડેમ ભરાયા. ડેમ નજીક આવેલ 20 ગામના લોકોને સાવધાન રહેવા તંત્રની સૂચના. ભરૂચ શહેરના શેરપુરાથી રેલવે ફાટકને જોડતો માર્ગ અતિ બિસ્માર. 40થી વધુ સોસાયટીના સ્થાનિકોને હાલાકી. માર્ગને ત્વરિત બનાવવાની ઉગ્ર માંગ. ભરૂચ શહેર જિલ્લામાં રખડતા પશુને રક્ષણ માટે તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી જાગૃત નાગરિકોની માંગ. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વેદના વ્યક્ત કરી. ભરૂચની તારાબાઈ શાળા પાસેનો માર્ગ બિસ્માર બનતા સ્થાનિકોનો નવતર વિરોધ. સ્થાનિકોએ માર્ગ બંધ કરી વિરોધ નોંધાવ્યો. ભરૂચ તાલુકાના ડભાલી ગામે પ્રેમીએ લગ્ન કરવાની ના કહેતા સગીર વયની પ્રેમિકાએ અગ્નિસ્નાન કરી આપઘાત કર્યો હતો. બનાવ અંગેની મળતી વિગત અનુસાર ભરૂચ તાલુકાના ડભાલી ગામે રહેતી 15 વર્ષીય સગીરાને તેના જ ગામમાં રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. દરમિયાન બંનેએ શારીરિક સુખ પણ માણ્યું હતું. સગીરાના પરિવારજનોના આક્ષેપ મુજબ યુવાને સગીરાને લગ્નની લાલચ આપી તેની સાથે બદકામ કર્યું હતું. થોડા દિવસ અગાઉ સગીરા યુવાન સાથે લગ્ન કરવા માટે તેના ઘરેથી ભાગી ગઈ હતી, પરંતુ યુવાને લગ્ન કરવાની ના કહેતા તેના પિતા સગીરાને તેના ઘરે પરત મૂકી આવ્યા હતા. પરંતુ સમાજમાં બદનામીના ડરે તેણે અગ્નિસ્નાન કરી લેતા તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં આજ રોજ તેનું સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાની સાથે જ નબીપુર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી, જેમાં સગીરાના પરિવારજનોની ફરિયાદ લઈ તેના પ્રેમી વિરુદ્ધ બળાત્કાર અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રેમીએ લગ્ન કરવાની ના કહેતા સગીરાએ અંતિમવાદી પગલું ભરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. નબીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ડભોલી ગામે એક છોકરી સાથે જાતીય શારીરિક શોષણનો અને મરણનો બનાવ બની ગયેલ છે. તેમાં હકીકત એવી છે કે નબીપુરના ડભોલી ગામે ભાવનાબેન વસાવા ઉંમર વર્ષ 15ની છોકરીને એક છોકરા સાથે પ્રેમ સંબંધ હતો અને તેથી તે ભાગીને ઘેરથી જતી રહેલ, પરંતુ તે છોકરાએ લગ્ન કરવાની ના પાડી દેતા તેના પિતાજીને પાછી મૂકી ગયેલા અને પ્રેમ સંબંધ દરમિયાન તેની સાથે શારીરિક શોષણ કરેલું હોય અને સમાજમાં આબરૂ જવાની બીકે આ છોકરી એ વહેલી સવારે પોતાની જાતે સળગી ગયેલ અને એ બનાવ 19 તારીખના રોજ બનતા ભાવનાને સિવિલ હોસ્પિટલ ભરૂચમાં દાખલ કરેલ હતી અને 19 તારીખથી આજ દિન સુધી એ બેભાન રહેલી અને આજરોજ વહેલી સવારે મરણ જતાં ભાવનાની માતા લક્ષ્મીબેને છોકરાની વિરુદ્ધમાં બળાત્કારની અને મરવાના દુષ્પ્રેરણની એક ફરિયાદ આપેલ છે, જેની તપાસ અમોએ ચાલુ કરેલ છે અને તપાસ દરમિયાન સાક્ષીઓના નિવેદન પુરાવા લેવાનું ચાલુ કરેલ છે અને આરોપીને પકડવાની તજવીજ ચાલુ છે. ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે જિલ્લામાં આવેલ 3 ડેમમાં નવા નીરની આવક થઈ છે. ડેમ નજીક આવેલા 20 ગામના લોકોને સાવધાન રહેવા માટે તંત્ર દ્વારા સૂચના પણ અપાઈ છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મેઘમહેર કહેર વરસાવી રહી છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં આકાશમાંથી જાણે કાચું સોનું વરસી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં સર્વત્ર મેઘમહેરના પગલે જિલ્લામાં આવેલ 3 ડેમમાં નવા પાણીની આવક થઈ છે. ઝઘડિયામાં આવેલ ધોલી ડેમ, વાલિયામાં આવેલ બલદેવા ડેમ અને નેત્રંગ નજીક આવેલ પિંગુ ડેમ પાણીથી ભરાયા છે. આ 3 ડેમની આંકડાકીય માહિતી ઉપર એક નજર કરીએ તો બલદેવા ડેમની કુલ સપાટી 141.50 મીટર છે, જે 140.50 મીટર ભરાયો છે. આ ડેમ ઓવરફ્લો થવાથી માત્ર 1 મીટર જ દૂર છે. ધોલી ડેમની કુલ સપાટી 136 મીટર છે, જે પૂરેપૂરો ભરાઈ ગયો છે, જે આવતીકાલ સુધીમાં ઓવરફ્લો થાય તેવી શક્યતા છે. જ્યારે પિંગુ ડેમની કુલ સપાટી 139 મીટર છે, જે હાલ 137.40 મીટર ભરાયો છે. ધોલી ડેમ પૂરેપૂરો ભરાઈ જતાં ડેમ નજીક આવેલ 10થી વધુ ગામના લોકોને સાવધ રહેવા માટે તંત્ર દ્વારા તાકીદ કરાઈ 10-12 ગામોને એલર્ટ કરવા પડે અને તેના માટે અમે વહીવટતંત્ર તરફથી એલર્ટ કરી દેવામાં આવેલ છે. દરેક તલાટીને ગામે રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે અને અમે જાતે ડેમની મુલાકાત લઈ અને સ્થળની ખાતરી કરી છે. ડેમનું જે વેસ્ટ વિયર છે ત્યાંથી પાણીનો નિકાલ થવા માટેનો રસ્તો છે, એટલે એની જે સંગ્રહ શક્તિ છે 136 મીટરની, એના કરતાં વધુ વરસાદ પડે કેટમેન્ટ એરિયામાં તો જ આ ઓવરફ્લો થવાની પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ છે. પણ હાલ વરસાદ બંધ છે એટલે
વેસ્ટવેરમાંથી પાણી નીકળવાનું બંધ છે. જિલ્લામાં આવેલ ત્રણેય ચેકડેમ ભરાઈ જતા સમગ્ર વર્ષ દરમિયાન ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે એવી આશા ધરતીપુત્રો સેવી રહ્યા છે. ચાલુ વર્ષે સમગ્ર દક્ષિણ ગુજરાતની સાથે ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ આકાશમાંથી જાણે કાચું સોનું વરસ્યું છે. ભરૂચ જિલ્લામાં આવેલ ત્રણ નાના ચેકડેમોમાં વરસાદના કારણે પાણીની વિપુલ માત્રામાં આવક થઈ છે. હાલ આ પ્રકારમાં જે ટોલી ડેમ પર જે 136 મીટર ભરાઈ ગયો છે અને પાણીની વિપુલ માત્રામાં આવકના પગલે સમગ્ર વર્ષ દરમિયાન ખેડૂતોને સિંચાઈ માટે પાણી રહે તેટલા પાણીનો સંગ્રહ થયો છે. દર વર્ષે ડેમ ઓવરફ્લો થવાના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન પહોંચતું હતું, પરંતુ આ વર્ષે કુદરતનો સાથ પણ મળતા હાલ સમગ્ર વર્ષ દરમિયાન સિંચાઈ માટે ઉપયોગમાં લેવાઈ શકાય એટલો પાણીનો સંગ્રહ રહેલો છે. ત્યારે ચોક્કસ જ આ વર્ષે ખેડૂતો માટે સમગ્ર સિઝન સારી જાય તેવી આશા તેઓ વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન વિનેશ પટેલ સાથે જય વ્યાસ ચેનલ નર્મદા ભરૂચ. ભરૂચની તારાબાઈ શાળા નજીક ખખડધજ માર્ગના પગલે સ્થાનિકોએ માર્ગ બંધ કરી આક્રોશ વ્યક્ત કર્યો. ભરૂચ શહેરમાં ભૂગર્ભ ગટર યોજના હેઠળ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું, જે બાદ કેટલાક વિસ્તારોમાં હજુ પણ પેચવર્ક નહીં કરાતા માર્ગો બિસ્માર બની ગયા છે તેવા આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. શહેરની તારાબાઈ શાળા નજીક ખખડધજ માર્ગને કારણે વારંવાર રજૂઆતો કરવા છતાં માર્ગનું પેચવર્ક નહીં કરાતા આજરોજ સ્થાનિકોએ માર્ગ બંધ કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો અને તંત્ર ત્વરિત આ માર્ગનું રિપેરિંગ કરાવે તેવી ઉગ્ર માંગ સ્થાનિકોએ કરી છે. મારું નામ શેખ સાબિના બાનુ મોહમ્મદ હારીસ, વોર્ડ નંબર 11, પશ્ચિમ ચુનારવાડ, જૂની કોરટ. અહીંયાથી છેલ્લા 25 વર્ષથી આ રોડ આવું ને તેવું ચાલ્યા કરે છે. નાના બાળકો છે, નાનાથી લઈને મોટા બધા ઓળ જવળ કરે છે. મ્યુનિસિપાલિટી લઈને મામલેદાર સુધી કોઈ જાણતું નથી, બધા પડી જાય છે, કોઈ જોતું નથી. અહીંયાથી નાના બાળકોને એટલી ખરાબ રીતે ભાગી જાય છે, પડી જાય છે. સરકારને એટલી બધી અપીલ કરી પણ કોઈ જાણતું નથી. હવે શું કરીએ? હવે અમે કોની પાસે જઈએ? રાજેશ પાછી ભાઈની પાસે ગયા, તેમણે એવું કીધું કે તમે કોંગ્રેસને વોટ આપો, મને કોઈ વોટ આપ્યું નથી. તો હવે અમે કોને જઈને કહીએ? નાના બાળકોથી લઈને મોટા પડી જાય છે. મોટાને જોવા જાય તો નાના છોકરાઓ પડી જાય છે. કેટલા લોકોને અમે જોઈએ? ગટરની પ્રોબ્લેમ છે, કચરાની, કચરાવાળાને કહે તો કચરાવાળો બી એવું કહે છે કે આટલો એરિયો કોંગ્રેસનો છે, આટલો પૂરી કરો ને બધું આ બનાવો, તારે અમે લોકો અહીંયાથી ઉઠવાના નહીં કે તઈ લગણ અમે લોકો ઉઠવાના નથી. વારી ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારના ત્રણકુવા રેલવે ફાટક થી શેરપુરાનો માર્ગ બિસ્માર બનતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. ભરૂચ શહેર જિલ્લામાં ચોમાસું શરૂ થતાની સાથે જ આફતોનો દોર શરૂ થઈ જાય છે, ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ત્રણકુવાથી શેરપુરાને જોડતો માર્ગ તાજેતરમાં જ વરસેલ વરસાદના પગલે બિસ્માર બની ગયો છે, જેને પગલે મદીના પાર્ક સહિતની 40 જેટલી સોસાયટીના રહીશો આ બિસ્માર માર્ગને કારણે મુશ્કેલી વેઠી રહ્યા છે. માર્ગ પર કાદવ, કિચ્ચળ અને મસ મોટા ખાડાઓ પણ પડી જતાં સ્થાનિકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. આ બિસ્માર માર્ગ અંગે તંત્રને વારંવાર જાણ કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પગલાં લેવામાં આવ્યા નથી તેવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. ચૂંટાયેલા નગરસેવકો અને અધિકારીઓ આ માર્ગ પરથી પસાર થાય છે, પરંતુ તેઓને આ બિસ્માર માર્ગ દેખાતો નથી તેવા સવાલો પણ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. હાલ સ્થાનિકો આ બિસ્માર માર્ગના પગલે તોબા પુકારી ઉઠ્યા છે, ત્યારે ઉદાસીન તંત્ર ત્વરિત સમારકામ કરાવે તે અત્યંત જરૂરી છે. ગેસ પર પંપ લાઈન આપવાની છે, એ પંપ લાઈન અપાઈ જશે એટલે પછી અમે તમને વ્યવસ્થિત કામ કરીને રોડ બનાવી આપીશું. ચલો રોડ ન બનાવ્યો કેમ કે ચોમાસું આવી ગયું, આપણે બી અમને સમજીએ છીએ કે રોડ ના બને, પણ કમસે કમ એ લોકોએ ખાડા પૂરી ને મોટા મેટલ નાખે. આ લોકો શું કરે છે, આ તમારું ઘર તૂટ્યું તો ત્યાંથી લાવીને જે તૂટેલું ફૂટેલું ભંગાર હોય તે નાખી દે છે, એ અંદર બેસી જાય છે. કેમ કે નીચે બધું પોલાણ જ છે, ખાલી પાઇપ લાઈન નાખી દે તો ઉપર જ માટી નાખી છે, તો પાણી નહીં તો માટી નીચે બેસી જાય છે. પાછા એવું ને એવું જેવું હતું એવું ને એવું થઈ જાય છે, એટલે સખત તકલીફ પડે છે. ને અમારે આખા પેસેન્જરને ફરીને સ્ટેશન પર બી જવું એટલે તો આખું સસરાવણ ચોકડી થઈને શક્તિનાથ થઈને અમારે લઈને જવા પડે છે. પેસેન્જર અમને ભાડું આપવા તૈયાર નથી, પણ અમે 50 રૂપિયામાં અહીંથી જઈએ ને તે 50 રૂપિયામાં અમારે ત્યાંથી લઈને જવા પડે. શું કરે, અમારી ઘરે છે, આ રસ્તે લઈને જઈએ ને તો અમારી ગાડીનું નુકસાન થવાની શક્યતા હોય. બધા અહીંયાથી ગાડીઓ લઈને પસાર થાય છે, બધાની ગાડીઓના બમ તૂટે છે, ગાડીઓ ફસાય છે, ફરે છે, તો છેલ્લે ખાડા પણ પૂરી દો. અમને રોડની માંગણી નથી, પણ કમસે કમ તમે જે લોકો બેઠેલા છો સત્તાની ઉપરથી આવીને ખાલી એક વખત આ રોડ ઉપરથી પસાર થો તો તમને ખબર પડે કે આ રોડ ઉપરથી જવું કેટલું સંઘર્ષનું કામ છે. અમે આખો 2 કિલોમીટરનો વિસ્તાર ગોલ ફરીને ઘરે જઈએ છીએ, તો આનો કંઈક નિકાલ કાઢો, કેમ કે આનું કંઈક તો કાઢવું પડશે. કેમ કે અમે સત્તાના ડીસોને ચૂંટેલા છે, પણ આજે કેમ ખબર નહીં કઈ જગ્યાએ છે એ જ સમજ નથી પડતી. ઇલેક્શન વખતે બધા દોડી આવે છે કે અમે આ કરીશું, અમે આ કરીશું, અમે આ કરીશું, એ તો અમે જ બેવકૂફ છે કે અમે આવા
કામોની અંદર એવા લોકોને શૂન્ય છે કે જેમને પોતાને એવું અહેસાસ નથી થતો કે અહીંયા આવીને તકલીફ શું છે. ભરૂચ શહેરમાં માર્ગ પર રખડતા પશુઓના રક્ષણ માટે તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી માંગ સાથે જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવાયું. ભરૂચ શહેરના કેટલાક જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ શહેર જિલ્લામાં માર્ગ પર રખડતા પશુઓના રક્ષણ માટે તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે. ઉપરાંત આ મૂંગા પશુઓને રખડતા મૂકનાર માલિકોનો સર્વે કરી તેઓની સામે પણ કાયદેસરના પગલાં ભરવામાં આવે તથા માર્ગ પર બીમાર હાલતમાં પડેલ પશુઓને પશુ દવાખાને ખસેડવા માટે એક ટીમ બનાવવામાં આવે તેવી માંગ જાગૃત નાગરિકોએ કરી છે. એટલી ખરાબ પરિસ્થિતિમાં ગાયો, વાછરડા, કૂતરાઓ, ગદર્ભો એવી એટલી ખતરનાક પરિસ્થિતિમાં છે કે એમના પગો સડી ગયા છે, એમના શરીર પર જીવડા પડી ગયા છે, પણ છતાંય કોઈ પણ જાતનું પ્રશાસન દ્વારા કે એના દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. અમે અગાઉ પણ 3-4 જેટલી ગાયોની સારવાર કરાવી અને પશુ દવાખાને અને પશુ દવાખાનાથી પાંજરાપોળ સુધી લઈ ગયા છે. તમે જુઓ તો ગાય માતા માટે ગૌશાળા છે, પણ જો કોઈ કૂતરાને કે કોઈ ગદર્ભને કંઈક રાખવામાં આવે તો એના માટે કોઈ સ્થળ કે કોઈક એ બનાવવામાં આવેલું નથી, તો અમે એના માટે પણ એક જોગવાઈની માંગ કરવા જઈ રહ્યા છે. 24 કલાક પશુઓને સારવાર મળી રહે એ માટે એક સારા ડૉક્ટરની પણ 24 કલાક ટ્રીટમેન્ટ મળી રહે એવી એક માંગ કરવા જઈ રહ્યા છે. જંબુસર તાલુકાના વહેલમા ગામે આવેલા તળાવમાં કંપનીનું કેમિકલયુક્ત પાણીથી માછલીઓના મોતને ભેટતા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. વહેલ ગામે પંચાયતનું આશરે 8 એકરમાં તળાવ આવેલું છે, જેનો ઠરાવ પંચાયત દ્વારા ગામમાં જ રહેતા વિજયભાઈ પૂંજાભાઈ વાઘેલાને કરવામાં આવેલ છે. ત્યારે તેઓએ 8 એકર તળાવમાં 20-22 ટન માછલીનું બિયારણ કરવામાં આવ્યું હતું. વિજયભાઈ પૂંજાભાઈ વાઘેલાના જણાવ્યા મુજબ આ કેમિકલયુક્ત પાણી પાદરા તાલુકાના માસર ગામ ખાતે આવેલ સ્ટર્લિંગ કંપનીનું છે અને વરસાદી કાંસમાં કેમિકલયુક્ત પાણી છોડાતા વહેલમ ગામે આવેલા તળાવમાં માછલીઓ મોતને ભેટતા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. તળાવમાં એકાએક હજારો માછલીઓ મોતને ભેટતા માછલીઓ તળાવના કિનારે આવીને પડતા ચારે દિશામાં મૃતક માછલીઓના મૃતદેહો સડતા હોય અતિ દુર્ગંધ ફેલાવા માંડી હતી, જેને લઈ ગામમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ વર્તાઈ રહી છે. જિલ્લા પંચાયત હસ્તક તળાવ મચ્છી ઉદ્યોગ ખાતેથી મેં તળાવ લીધેલ છે. આ તળાવમાં મેં આશરે 15 ટન મારો માલ તૈયાર હતો, એ અત્યારે બાજુમાં માસરો ગામમાંથી સ્ટર્લિંગ કંપનીનું પાણી પ્રદૂષિત પાણી આવવાથી આ મશીનો નાશ થયેલ છે. કેટલું નુકસાન લાગે? અંદાજે આ મચ્છી 14-15 ટનનું નુકસાન થયેલ છે મને. અત્યારે હજુ પાણીની નીચે પણ મચ્છી બધી બેઠેલી છે, એ કાળે કેટલી નીકળે હજુ અંદાજ કંઈ ખબર પડે એવી નથી. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગેઇલ ઇન્ડિયા લિમિટેડ અને ભરૂચ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સ્લમ વિસ્તારમાં ડસ્ટબિનનું વિતરણ કરાયું. શહેરની નવજીવન શાળા પાછળ આવેલ સ્લમ વિસ્તારમાં સ્વચ્છ ભારત મિશનના ભાગરૂપે ગેઇલ કંપની અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે સ્લમ વિસ્તારના સ્થાનિકોને ડસ્ટબિનનું વિતરણ કરાયું. સદર કાર્યક્રમમાં નગરપતિ આરવી પટેલ, મુખ્ય અધિકારી સંજય સોની, ગેઇલ ઇન્ડિયાના જનરલ મેનેજર યુપી ભગત, ડેપ્યુટી જનરલ મેનેજર શરદ ચતુર્વેદી, નગરપાલિકાના નીનાબેન યાદવ, સ્થાનિકો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા. स्वच्छ भरूच है, इसके तरफ हमारा एक छोटा सा एक कदम है. मैं चाहता हूँ कि भरूच से गुजरते समय लोगों को ये लगे कि हम एक आइडियल सिटी से गुजर रहे हैं या आइडियल सिटी में रह रहे हैं. इसके साथ मैंने प्रस्ताव अपने निगमित कार्यालय को दिया और उन्होंने कहा, भगत साहब ये बहुत अच्छा उपाय है, बहुत अच्छा कदम है. और मैं खास करके सीओ साहब सोनी साहब का मैं हार्दिक दिल से अभिनंदन करूंगा और धन्यवाद दूंगा कि इनका कोऑपरेशन काबिले तारीफ है. ભરૂચની પ્રીતમ સોસાયટી ખાતે ગીતા જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું. શહેરના કસક વિસ્તારમાં આવેલ પ્રીતમ સોસાયટી સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે ગીતા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી ગીતા જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરાયો. આ પ્રસંગે પરમ પૂજ્ય અમિતાનંદ સરસ્વતી ગીતાના વિવિધ અધ્યયનનું રસપાન કરાવ્યું હતું. સદર કાર્યક્રમનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. આ જ્ઞાન ગીતા યજ્ઞ 30 જુલાઈ સુધી ચાલશે. શંકરાચાર્યજી વિવેક ચૂડામણી ગ્રંથમાં કહે છે કે દુર્લભમ ત્રયમેવૈતત દૈવાનુગ્રહ હેતુકમ, કે ભગવાનની અસીમ કૃપાથી
ત્રણ વસ્તુ જે છે એ બહુ દુર્લભ હોય છે અને એમાં સૌથી પહેલા કહે છે મનુષ્યત્વમ મોક્ષત્વમ મહાપુરુષ સંશ્રયઃ. પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠનના ત્રીજા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે પાંજરાપોળ ખાતે ગૌપૂજન કરાયું. ભરૂચ શહેરના જેબી મોદી પાર્ક સ્થિત પાંજરાપોળ ખાતે પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠનના ત્રીજા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે ગૌપૂજનનું આયોજન કરાયું, જેમાં સંગઠનના આગેવાનો અને સભ્યોએ ગૌ માતાની પૂજા કરી હતી. સદર કાર્યક્રમમાં પરશુરામ બ્રહ્મ સમાજના કૌશિક મહારાજ અને સભ્યો ઉપસ્થિત રહ્યા. આજે અમારું ત્રીજા વર્ષમાં મંગળ પ્રવેશ અંગીભૂતમાં ગૌ પૂજન કરી અને શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં જે ઋષિકુમારો છે તેમને ભોજન કરાવી અને અમારા આ નવા વર્ષનો મંગલમય પ્રારંભ કરીશું અને અમારા આ નવા સંગઠનને સદાય ભગવાનની કૃપા મળે અને સર્વ જે સભ્યો છે તે સંગઠિત રહી અને અમે ઉત્તરોત્તર પ્રગતિ કરી શકીએ એવી અમારી સૌની અભ્યર્થના છે અને મારા તરફથી સૌ સભ્યોને પ્રમુખ તરીકે સૌ સભ્યોને આ નવા વર્ષની શુભકામના. ભરૂચના આઈસીએ ભવન ખાતે ઇન્કમટેક્સ દિવસની ઉજવણી કરવામાં આવી. ધી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ઓફ ભરૂચ દ્વારા જીઆઈડીસીમાં આવેલ આઈસીએઆઈ ભવનમાં ઇન્કમટેક્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઇન્કમટેક્સના એડિશનલ કમિશનર ઈલા પરમારે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. સદર કાર્યક્રમમાં આઈટી ડિપાર્ટમેન્ટ ભરૂચના મનીષ મહેતા, સંજય ભગત, વીવી પંડિત, સંજય શર્મા આમંત્રિતો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપકો બતાના ચાહુંગી કે કહીં પે ભી આપકો ખાસ કરકે જો અભી પઢ રહે હૈ જો બચ્ચે કુછ ભી કોઈ ક્વેરી હો ફ્યુચર મે ભી ઇન્કમ ટેક્સ સે રિલેટેડ તો આપ બેઝક આઈએ હમારે વહાં ઓર દેખીએ ઓર યે નયે જો ભી સંશોધન હુએ કેસે સંશોધિત હુઆ ઇન્કમ ટેક્સ ઉસકે બારે મે અબ હમારે વિક્રમ રત્નુજી પીપીટી દિખાયેંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટ. સબસિક્વન્ટલી 1765 મે એક ટ્રીટી હુઈ ઉસમે દો મુગલ એરા થા મુગલ ડાયનેસ્ટી થી લેકિન બ્રિટિશર્સ કો રેવન્યુ કલેક્શન કે રાઇટ્સ દે દિયે ગયે તો બ્રિટિશ મતલબ મુગલ કા રાજ હોને કે બાવજૂદ ભી લાઈક 1857 તક ભી ઉન્હોને જો હૈ અપને રેવન્યુ કલેક્શન કે રાઇટ્સ બ્રિટિશ લોગો કો દે દિયે થે સબસિક્વન્ટલી બ્રિટિશ ને ઉસકો પૂરા ટેક ઓવર કર દિયા. ભરૂચની સંસ્કાર ભારતી અને શ્રવણ વિદ્યાધામના સંયુક્ત ઉપક્રમે લઘુ નાટિકા મીરાનું ડ્રામેટિક રીડિંગ યોજાયું. સંસ્કાર ભારતી અને શ્રવણ વિદ્યાધામમાં સંયુક્ત ઉપક્રમે વડોદરા પરફોર્મિંગ આર્ટ્સના વિદ્યાર્થીઓ દ્વારા લઘુ નાટિકા મીરાનો ડ્રામેટિક રીડિંગ ભરૂચ ખાતે યોજાયું. સ્નેહા દેસાઈ લિખિત, દિગ્દર્શિત મમતા પાંડે, પાત્રો મીરા, દ્રષ્ટિ દોડિયા, રબારણ કૃતિશા ચોબટિયા, ગોસ્વામી પિંકેશ સરગરા, સંગીત સંચાલન તુષાણ વૈષ્ણવ, જ્યારે વૈભવ બિનીવાલાએ સંસ્કાર ભારતી વિશેની માહિતી સૌને આપી હતી. ભરૂચના નાટ્ય રસિકોએ ઉપસ્થિત રહી આ રીડિંગ સેટને ખૂબ જ માણ્યું હતું. ભરૂચની શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના ઋષિકુમારો, ટ્રસ્ટીગણ અને શિક્ષકગણ ગુરુવાર તારીખ 27 જુલાઈના રોજ યજ્ઞોપવિત બદલશે. ભરૂચ શહેર તથા જિલ્લાના જે ભૂદેવોને યજ્ઞોપવિત બદલવી હોય તેઓને શ્રી નર્મદા વેદ સંસ્કૃત પાઠશાળા ખાતે તારીખ 27 જુલાઈ ગુરુવારના રોજ સવારે 8 થી બપોરે 1 કલાક દરમિયાન પધારવા માટે પાઠશાળા દ્વારા સહર્ષ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તથા બપોરે 1 કલાકે મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું છે. આરસીસી ભરૂચ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું. ભરૂચ શહેરની રેડક્રોસ બ્લડ બેંક ખાતે આરસીસી ભરૂચ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર કેમ્પમાં આરસીસીના પ્રમુખ ગીતેશ પંચોલી, સેક્રેટરી અરવિંદ પંચાલ, રેડક્રોસ બ્લડ બેંકના જે જે ખિલવાણી, પ્રોજેક્ટ ડિરેક્ટર ડોક્ટર જીનાઉદ્દીન અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. સીએમએ 2017માં ભરૂચ સેન્ટરમાં શહેજાદ યુસુફ ડાઈ પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયા. નિહાળો ફ્યુચર વોચમાં. ભરૂચની પરિયેજ પ્રાથમિક શાળામાં અને દયાદરા હાયર સેકન્ડરી સ્કૂલમાંનો વિદ્યાર્થી
શહેજાદ યુસુફ ડાય નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સમાંથી વાણિજ્ય શાખામાં ગ્રેજ્યુએટ થઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા પ્રેરાયો અને મે 2017માં લેવાયેલી સીએની પરીક્ષામાં ભરૂચ સેન્ટરમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયો છે. જેને નર્મદા નિર્મિત ફ્યુચર વોચ કાર્યક્રમમાં બુધવારે તારીખ 26 જુલાઈ રાત્રે 10 કલાકે અને રવિવાર તારીખ 30 જુલાઈ સવારે 10 કલાકે સહેજાદ ડાય સાથેની મુલાકાત નિહાળશો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર. ભરૂચ તાલુકાના ડભાલી ગામે ગર્ભવતી સગીરાએ અગ્નિ સ્નાન કરી મોતને વહાલું કર્યું. પ્રેમીએ લગ્ન કરવાની ના કહેતા અંતિમવાદી પગલું ભર્યું. નબીપુર પોલીસે પ્રેમી વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અને બળાત્કારનો ગુનો નોંધી તપાસ શરૂ કરી. ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે જિલ્લામાં આવેલા 3 ડેમમાં નવા નીરની આવક. બળદેવા, ધોરી અને પિંગુટ ડેમ ભરાયા. બળદેવા, ધોરી અને પિંગુટ ડેમ ભરાયા. ડેમ નજીક આવેલ 20 ગામના લોકોને સાવધાન રહેવા તંત્રની સૂચના. ભરૂચ શહેરના શેરપુરાથી રેલવે ફાટકને જોડતો માર્ગ અતિ બિસ્માર્ક. 40 વધુ સોસાયટીના સ્થાનિકોને હાલાકી. માર્ગને ત્વરિત બનાવવાની ઉગ્ર માંગ. ભરૂચ શહેર જિલ્લામાં રખડતા પશુને રક્ષણ માટે તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી જાગૃત નાગરિકોની માંગ. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વેદના વ્યક્ત કરી. ભરૂચની તારાબાઈ શાળા પાસેનો માર્ગ બિસ્માર્ક બનતા સ્થાનિકોનો નવતર વિરોધ. સ્થાનિકોએ માર્ગ બંધ કરી વિરોધ નોંધાવ્યો. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર.